છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલ નાની જડુલી ગામના વિદ્યાર્થીઓ માટે સામે કિનારે આવેલ ગામે જવા માટે રસ્તો છે તો તે નદીના પાણીમાં બાળકો ચોમાસાના સમયે જીવનું જોખમ ખેડવા મજબૂર બન્યા છે પણ તંત્રને જાણે કાંઈ પડી હોય તેમ લાગતું નથી। નસવાડી તાલુકાનું નાની જડુલી અને મોટી જડુલી ગામ વચ્ચેથી મેર નદી પસાર થાય છે। મેર નદીમાં થઈ આ બંને ગામના લોકો વર્ષોથી પસાર થાય છે પણ ચોમાસામાં આ રસ્તેથી પસાર થવું ખૂબ કઠિન હોય છે કારણ ચોમાસાના સમયે આ નદીમાં પાણી આવે તો બંને ગામનો સંપર્ક તૂટી જાય છે। સાથોસાથ આ એ જ પાણીમાં રસ્તો છે કે ગામ લોકોને ક્વાંટ કે છોટાઉદેપુરના મુખ્ય મથકે જવું હોય તો પણ આ જ રસ્તાનો ગામ લોકોને ઉપયોગ કરવો પડે છે। નાની જડુલી ગામ નસવાડી તાલુકામાં આવેલ છે તો મોટી જડુલી ગામ ક્વાંટ તાલુકાનું ગામ છે। બે તાલુકાની સરહદોને લઈ કદાચ આ વિસ્તારનો વિકાસ ખોરંભે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે। લોકો ગમે તેમ કરીને આ રસ્તાનો વર્ષોથી ઉપયોગ કરે છે પણ નાના ભૂલકાઓનો શું વાંક, સૌ ભણે સૌ આગળ વધે તે સરકારનું સૂત્ર છે પણ શું આ રીતે ભણશે દેશનું ભાવિ। વર્ષો પહેલાં આદિવાસી સમાજના બાળકો પોતાના બાળકો ભણાવતા ન હતા, આજે શિક્ષણ માટે જાગૃતિ આવી છે ત્યારે બાળકોને ભણાવવા માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ છે। આમ છતાં પોતાનું બાળક ભણતરથી વંચિત ન રહે તે માટે જીવનું જોખમ પણ ખેડાવી રહ્યા છે। શાળાના આચાર્ય અને વાલીઓ બાળકો સહી સલામત સ્કૂલે આવે અને સલામત ઘરે પહોંચે તેવી ચિંતા કરી રહ્યા છે, જેને લઈ આ નદી પર પુલ બને તો આ સમસ્યા દૂર થાય તેવી માંગ કરી રહ્યા છે। શુક્રવારના રોજ ક્વાંટ તાલુકામાં ભારે વરસાદ થતાં મેણ નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો। એ જ સમયે બાળકો પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા। બાળકોનું સદનસીબ ગણો, બાળકો એ પાણીમાં દોટ લગાવી અને કિનારા સુધી પહોંચી ગયા હતા। જો કે ચોમાસાના સમયે રોજ વાલીઓ બાળકોને સ્કૂલે મૂકવા અને લેવા આવતા હોય છે પરંતુ અચાનક નદીમાં ઉપરવાસમાંથી જે પાણી આવ્યું તેનો વાલીને જરા પણ અંદેશો ન હતો અને બાળકો જીવનું જોખમ કરી બહાર નીકળ્યા હતા। તે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ બાબતે નસવાડીના પૂર્વ ધારાસભ્ય પણ લોકોને પડી રહેલ હાલાકીને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, સાથે એ પણ જણાવી રહ્યા છે કે સરકાર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે તે સારી વાત છે પણ સાથોસાથ આ વિસ્તારના લોકોની ચિંતા કરે તે જરૂરી છે તેમ જણાવ્યું। ગુજરાતના છેવાડાના વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકોમાં અને બાળકો જ્યારે ભણતરની ભૂખ જાગી છે ત્યારે સરકાર પણ આંતરિયાળ વિસ્તારના લોકોની ચિંતા કરે। લરકા પઠાણ, ZSTV, નસવાડી। આપણે મોટી જડુલીનું જે સેલ કોઈ ફળ્યું છે ત્યાંથી આ અમારા 11 બાળકો મારી નાની જડુલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે। જ્યારે ચોમાસાની ઋતુ ચાલુ થાય છે અને ધોધમાર વરસાદ પડે છે ત્યારે આ બાળકો સ્કૂલ સુધી આવી શકતા નથી, પરંતુ કોઈક વાર શાળામાં હોય છે અને જ્યારે અચાનક વરસાદ આવે છે ત્યારે નદીમાં ખૂબ જ પાણી વધી જાય છે ત્યારે આ બાળકોને શાળા સુધી આવવા માટે ખૂબ જ તકલીફ પડે છે। ત્યારે અમે એમને સાથે રહીને નદી પેલી પાર કરાવીએ છીએ। આજે જ્યારે વરસાદ ઓછો છે તો પણ નદીમાં આટલું પાણી છે અને ગામ લોકો આ એમને વાલીઓ સ્કૂલ સુધી મૂકવામાં સ્કૂલ સુધી મૂકવા આવે છે અને આ ઉપરાંત પણ નસવાડી અને કવાંટને જોડતો આ મુખ્ય રસ્તો છે અને જ્યારે ડુંગરપટ્ટીના જ્યારે લોકોને છોટાઉદેપુર જિલ્લા મથક સુધી કંઈ કામ હોય કામ અર્થે જાય છે ત્યારે આ જ રસ્તાનો ઉપયોગ કરે છે। ત્યારે ચોમાસાની ઋતુમાં ઘણીવાર લોકો ફસાઈ જતા હોય છે તો આ લોકોની માંગણી છે કે અહીં એક પુલ બનાવવામાં આવે। ગામી દિવ્યાંગભાઈ, ગામ નાની જડુલી થી નસવાડી તાલુકાની બોર્ડર પૂરી થાય છે, સામા કિનારે કવાંટ તાલુકાની બોર્ડર, એમાં બેની વચ્ચે મેણ નદી આવેલી છે। આજે જ મેં પ્રેસમાં જ્યારે ટીવી જોતો હતો ત્યારે હેવાલ જોયો કે નાનું જડુલીના બાળકો અભ્યાસ માટે મોટી જડુલી જાય અને એ બાળકો કુદરતની દયાભાવથી આપબાદ બચાવ થઈ ગયો, પણ આ બાબતે સરકાર જ્યારે વાતો કરે છે કે ભાઈ ઉડાણ વિસ્તારના બાળકોના શિક્ષણ માટે સરકાર એવી નીતિ બનાવી છે ભણેને આગળ વધે, એ વાતો વાહિયત છે। મેં જોયું ત્યારે મને એમ લાગે છે કે આ બે તાલુકાને જોડતો શૈક્ષણિક ક્ષેત્ર હોય, સામાજિક પ્રસંગો હોય કે એકબીજા તાલુકાને સંબંધની રીતે અને કવાંટથી કેવડિયા જેવું હોય તો આ શોર્ટ રસ્તો પડે એમ છે, તેમ પણ સરકારમાં આ રસ્તો થયો, આ ક્રોજવે બન્યો નથી, ક્રોજવે અગાઉ બનેલો
એના 10-11 વર્ષ પહેલા તૂટી ગયેલો, પણ આજ દિન સુધી એને કોઈ રિપેરિંગ નથી કર્યો અને એને કોઈ બનાવવાની દરખાસ્ત પણ સરકારમાં નથી. અને સરકાર મોટી મોટી વાતો કરે, હમણાં ઘણું બધું ચાલે છે, 75મા અમૃત ઉત્સવ ઉજવવાનો વાતો થાય છે, ઉજવો, સારી વાત છે. પણ આવા છેવાડાના માણસોને જે શિક્ષણ માટે, વાલા વિદ્યાર્થીઓને માટે જીવના જોખમે નદીઓમાં પસાર થવું પડે છે.